રવિવારે મોડી રાત્રે વડોદરાના લોકપ્રિય શોપિંગ મોલની અંદર ખરીદીની મજા માણતા લોકો માટે આજીવન આંચકો રહેશે તેવી ઘટના બની છે. ડિઝાઇનર કાપડની દુકાનમાં અચાનક આગ લાગી હતી અને ઝડપીથી ફેલાઈ ગઈ હતી. જેમ જેમ ધુમાડો ફેલાયો તેમ તેમ ફરજ પરના કર્મચારીઓએ મોલ ખાલી કરાવી દીધો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. વિગતો મુજબ લોકો સેન્ટ્રલ સ્ક્વેર મોલમાં તેમની રવિવારની સાંજની મજા લઈ રહ્યા હતા ત્યારે અચાનક ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ જુડિયો સ્ટોરથી આગ લાગી હતી. મોલની અંદર ધુમાડો ઝડપથી ફેલાતા સલામતીના એલાર્મ્સની મદદથી આગમાં સેકન્ડોમાં જ કાબૂ મળ્યો. સલામતી ટીમે તાત્કાલિક મોલને ખાલી કરી ત્યાં હાજર સલામતી સાધનો સાથે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ધુમાડો છંટકાવ સુધી પહોંચ્યો તે તરત જ શરૂ થઈ ગયો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ તેમાં કોઈ જાનહાનિ થવાની સંભાવનાનો અહેવાલ નથી. સલામતી ટીમ દ્વારા ફાયર સેફ્ટી સાધનો અને સમયસર કાર્યવાહીથી લોકોને મોલની અંદરથી સલામતી તરફ આગળ વધવામાં મદદ કરે છે. સ્ટોરની અંદર આગ ફેલાયા બાદ લોકો સલામતી માટે દોડી આવ્યા હોવાથી આ ઘટના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સોનલ ટોપીવાલા સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.